વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના તત્વો એનું આપણું ચેપ્ટર છે કાચું સરવયું કાચું સરવૈયું એટલે ખાતાઓની બાકી દર્શાવતું પત્રક હવે ખાત કાચું સરવૈયું શા માટે બનાવવામાં આવે છે એની પાછળનો હેતુ શું છે તો આજે આપણે ચર્ચા કરીશું કાચા સરવૈયાના હેતુ ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રાયલ બેલેન્સ તો એનો પહેલો હેતુ છે ગાણિતિક ચોકસાઈ ખાતા ખાતાઓની ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે છે ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો છે તે તપાસવામાં આવે છે કાચું સરવૈયું જો તૈયાર કરીએ તો જો કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય તો ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થઈ રહે છે તો એનાથી એટલું ચોક્કસ માહિતી મળે છે કે હિસાબો છે એ ગણિતની દ્રષ્ટિએ આંકડાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ભૂલ નથી આમ ગાણિતિક ચોકસાઈ માટે પણ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે બીજું ભૂલો શોધવી અને સુધારવી કાચા સર્વે દ્વારા ઉધાર અને જમા બાકીઓના સરવાળા સરખા ના થાય તો ભૂલો શોધવામાં આવે છે કાચું સર્વે તૈયાર કરવાનો હેતુ એ છે કે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવાનું હવે જ્યારે કાચું સરવૈયું નહીં મળે એટલે કે ઉધાર અને જમવા બંને બાજુનો સરવાળો સરખો નહીં થાય તો એનો મતલબ એમ થયો કે કોઈક ગાણિતિક ભૂલો રહી ગઈ છે આંકડાકીય ભૂલ રહી ગઈ છે તો પછી એ ભૂલને શોધવાની કોશિશ કરવામાં આવે છે અને ભૂલ શોધી અને એને સુધારવામાં આવે છે ત્રીજું વાર્ષિક હિસાબોમાં સરળતા હવે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે તો જે કંઈ ભૂલો રહી ગઈ હોય તો એ ભૂલો સુધારી શકાય છે આ ઉપરાંત કાચું સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં ખૂબ જ સરળતા રહે છે કાચું સરવૈયું એ વાર્ષિક હિસાબ તૈયાર કરતાં પહેલાંનું પ્રગથ્યું છે શક્ય તમામ ભૂલો આ તબક્કે શોધી લેવામાં આવે છે જેથી કરીને વાર્ષિક હિસાબો છે ઓછામાં ઓછી ભૂલો અથવા ભૂલો રહિત તૈયાર કરી શકાય જેથી વાર્ષિક હિસાબો સરળતાથી અને ઝડપથી તૈયાર કરી શકાય છે આમ વાર્ષિક હિસાબોમાં સરળતા ખાતર પણ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય છે ખાતાઓની બાકીઓ હિસાબોમાં જેટલા પણ ખાતાઓ હોય તે દરેક ખાતાઓની બાકીઓ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે તેથી કોઈ પણ ખાતાની બાકી કાચા સર્વ પરથી ઉપલબ્ધ થાય છે મતલબ મળી શકે છે કાચું સરવૈયું એ ખાતાઓની બાકી દર્શાવતું એક પત્રક છે અને બાકીઓ ઉપરથી જ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એટલે કોઈ પણ ખાતાની આપણને બાકી જોઈતી હોય તો કાચા સરવૈયા ઉપરથી સરળતાથી મળી શકે છે કાચું સરવૈયા આમ હિસાબી પદ્ધતિનું ખૂબ જ અગત્યનું અંગ છે કાચું સરવૈયું બંને બાજુના સરવાળા સરખા દર્શાવે તો ગાણિતિક સિવાયની જ ભૂલો શોધવાની બાકી રહે છે આ હતા કાચું સરવયું તૈયાર કરવાના હેતુઓ હવે ત્યાર પછી આપણે જોઈએ કાચું સરવૈયું તૈયાર કરવાની પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે કાચું સરવૈયું બનાવવાની રીત કાચું સરવયું બે પદ્ધતિથી તૈયાર થાય છે એક છે સરવાળાની પદ્ધતિ બીજી છે બાકીની પદ્ધતિ પહેલાં આપણે જોઈએ સરવાળાની પદ્ધતિ આ પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે ઉધાર બાજુના સરવાળાને અને જમા બાજુના સરવાળાને દર્શાવવામાં આવે છે દાખલા તરીકે રમેશને ઉધાર માલ વેચ્યો રૂપિયા વીસ હજાર રમેશ પાસેથી અઢાર હજાર રોકડા મળ્યા વેચાણ વખતે રમેશ ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર થશે અને તેમણે ચૂકવે ત્યારે તેમના ખાતે અઢાર હજાર જમા દર્શાવવામાં આવશે આ જ રકમો કાચા સરવાઈમાં ઉધાર બાજુના સરવાળા તરીકે વીસ હજાર અને જમા બાજુના સરવાળા તરીકે અઢાર હજાર દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે આ પદ્ધતિ ખૂબ જ ઓછી પ્રચલિત છે એક એક્ઝામ્પલ તરીકે આપણે એનું ફોર્મેટ જોઈએ નમૂનો જોઈએ તો શ્રી રમણલાલનું તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજનું કાચું સર્વે ખાતાનું નામ હવે અહીંયા ખાતાની ઉધાર બાજુ જેટલી રકમ હશે એનો સરવાળો કરવામાં આવે છે એ ઉધારખાનામાં લખવામાં આવે છે અને જો જમા બાજુનો સરવાળો હોય તો જમા બાજુ કાંઈ ન હોય તો ફક્ત ઉધાર હોય તો ઉધાર ને જમા હોય તો જમા તો આવી રીતે સરવાળો ફક્ત સરવાળો જ લખવામાં આવે છે તફાવત કાઢવામાં આવતો નથી તો આ પદ્ધતિને સરવાળાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ બાકીની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો કાચું સરવૈયું તૈયાર કરવાની બે રીતો એક સરવાળાની રીત અને બીજી છે બાકીની રીત અથવા બાકીની પદ્ધતિ તો હવે આપણે જોઈએ બાકીની પદ્ધતિ હવે આ પદ્ધતિમાં ઉધાર બાજુના સરવાળા અને જમા બાજુના સરવાળાના તફાવતને કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે અહીંયા ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો નહીં પરંતુ તફાવત કાઢવામાં આવે છે અને આ તફાવતની રકમ છે એ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની જમા બાજુએ આવે છે પણ તે ઉધાર બાકી કહેવામાં આવે છે એવી જ રીતે ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની ઉધાર બાજુએ આવે છે પણ તેને જમા બાકી તરીકે ઓળખવામાં આવે છે વ્યવહારમાં આ પદ્ધતિ ઘણી જ પ્રચલિત છે આ રીતના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ દાખલા તરીકે રમેશનું ખાતું ઉધાર બાજુ વીસ હજાર અને જમા બાજુ અઢાર હજાર દર્શાવે છે તો આ પદ્ધતિ પ્રમાણે જો આપણે કાચા સરવૈયામાં દર્શાવવાના હોય તો વીસ હજાર ને અઢાર હજાર બંને નહીં દર્શાવીએ સરવાળાની પદ્ધતિમાં વીસ હજાર ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે અને જમા બાજુ અઢાર હજાર દર્શાવવામાં આવશે કાચા સરવૈયામાં પણ આની અંદર કાચા સરવૈયામાં ફક્ત તેનો તફાવત દર્શાવવામાં આવશે હવે આપણે અહીંયા રમેશનું ખાતાની વિગતો જોઈએ તો રમેશને વીસ હજારનો જ્યારે માલ વેચ્યો તો આમ દેવી થઈ રમેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તો રમેશના ખાતાની ઉધાર બાજુ લખીશું વેચાણ ખાતે વીસ હજાર હવે એમણે અઢાર હજાર રૂપિયા ચૂકવી આપ્યા તો આમ દેવી થઈ રોકડ ખાતે ઉધાર તે રમેશ ખાતે જમા તો રમેશના ખાતામાં જમા બાજુ દર્શાવીશું લખીશું રોકડ ખાતે અઢાર હજાર હવે જે બાજુનો સરવાળો વધુ હોય બે બાજુ મૂકી દેવાનો દાખલા તરીકે ઉધાર બાજુનો વીસ હજાર છે સરવાળો કરીએ તો અને જમા બાજુ અઢાર છે તો વીસ હજાર છે એ વધુ છે તો વીસ હજાર ઉધાર બાજુ મૂક્યા એ જમા બાજુ પણ વીસ હજાર મૂકી દઈએ હવે વીસ હજાર અને અઢાર હજાર બે વચ્ચેનો જમા બાજુનો તફાવત કાઢીએ તો તફાવત બે હજાર રૂપિયા નીકળે છે હવે આ બે હજાર રૂપિયા છે એ હકીકતમાં ઉધાર બાકી ગણાશે તફાવત જમા બાજુ આવે પણ કહેવાય ઉધાર બાકી એટલે એ બાકી આગળ લઈ ગયા બે હજાર રૂપિયા નીકળશે હવે એ બાકી છે કાચું સરવૈયું બતા બનાવીશું ત્યારે ઉધારના ખાનામાં બે હજાર લખીશું કાચા સરવૈયું અને લખીશું રમેશ ખાતું આ છે આપણી બાકીની પદ્ધતિ એટલે કાચું સરવૈયું તૈયાર કરવાની બે પદ્ધતિઓ થઈ એક સરવાળાની રીત પદ્ધતિ અને બીજી છે કાચું સરવૈયું તૈયાર કરવાની બાકીની પદ્ધતિ છે તો આ બાકી છે એ આપણે કાચા સર્વેમાં આપણે બતાવીએ છીએ અને ઓમાં સરવાળા ઉધાર બાજુનો વીસ હજાર છે તો ઉધાર બાજુ લખીશું કાચા સર્વેમાં અને જમા બાજુ અઢાર છે તો અઢાર હજાર જમા બાજુ લખીએ છીએ જ્યારે બાકીની રીતમાં ફક્ત તફાવતની રકમ જેટલી આવે એટલી જ દર્શાવીશું હવે વીસ હજાર ઉધાર બાજુ વધુ છે એટલે ઉધાર બાકી કેવાશે બે હજાર આ રમેશનું ખાતું છે એ કાચા સર્વેમાં બે હજારથી દર્શાવીશું ઉધાર બાજુ બે હજાર લખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકની અંદર કાચું સરવૈ તૈયાર કરવાની જે પદ્ધતિઓ અત્યારે આપણે ચર્ચા કરી તમારી નોટબુકની અંદર તે ઉતારી લેવાની છે તમારી જે પા નોટબુક બનાવશો એ નોટબુકની અંદર તમારે આ બંને પદ્ધતિઓ લખવાની છે